ફરી અગેન્સ્ટ છે, જે મહેનત કરે છે એની અગેન્સ્ટ છે, અને આ બધું જે પાર્ટી વાળા છે એની સાથે છે. જી એક્ઝેક્ટલી. અને આ આવા લોકોની જયારે પણ પકડાય છે કોઈ કારણોસર, તો ત્યાં સૌથી મોટો સવાલ એ થાય છે કે તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે આ તો ઘરમાં ને ઘરમાં જ કાર્યવાહી કરવાની છે, બાપે જ પોતાના બેટા ઉપર કાર્યવાહી કરવાની પરિસ્થિતિ અહીંયા આવી રહી છે. એટલે કેવી રીતે કાર્યવાહી થશે એ પણ મોટો સવાલ છે. અને ત્યાં હંમેશા એના ઉપર નજર અહીંયા રહેતી જ હોય છે રુઝાનજી, કે જયારે સામાન્ય વ્યક્તિ, ખૂબ સિમ્પલ વાત હું કહું તો, રોડ ઉપર ચાલતો જાય છે અને કદાચ એ પીધેલો નથી, તેમ છતાં પણ તેને પીધેલો સાબિત કરી દેવામાં આવે છે સમટાઈમ્સ, કારણ કે ત્યાં મજા લેવાની હોય છે એનો. એટલે આ પણ એક મહત્વની બાબત છે. તો કેમ અહીંયા શું, કેવી કાર્યવાહીની અહીંયા વાત થઈ રહી છે, અને કાર્યવાહી થશે તો કેટલી થશે, કેટલા સમય માટે થશે, તે પણ એક સવાલ છે. એટલે જ મેં કહ્યું કે સૌથી પહેલા તો હવે ન્યૂઝ આવવા જોઈએ કે આ ભાઈને સસ્પેન્ડ કરવો જોઈએ. હવે આ કર્યો કે નહીં ખબર નહીં, યા એ બી પછી ઉપર બી એડજસ્ટ થતું હોય એટલે આને સસ્પેન્ડ ના કરે. અને કઈક રીલે પેલા શું રજા પર મોકલી દે, પેડ લીવ કહેવાય ને, કે ભાઈ રજા પર આપણે આપણા આપણા ટેક્સના પૈસા દેની પેડ લીવ માં બી. અને પછી શું કહેવાય, હવે એમાં કેટલો પ્રૂફ મુકાય, કેટલા ના મુકાય, કેવું ઇન્વેસ્ટિગેશન થાય, કારણ કે તરત બાટલી પકડવી પડે, ફિંગરપ્રિન્ટ, ઘણી ચીજો અંદર જઈ શકે. કરવા માટે કરવું હોય તો ઘણી ચીજો થાય, ના કરવું હોય તો છબાડા છે, લૂપોલ છોડી દેવાના. એટલે ઇન્વેસ્ટિગેશન આખું ખરાબ થઈ જાય, ઇન્વેસ્ટિગેશન કરાવે એટલે પેલાને બેનિફિટ ઓફ ડાઉટ મળી જાય. પણ રુઝાનજી મેં કહ્યું એમ જ છે ને કે બાપને પોતાના બેટાને સજા આપવાની છે, તો ઇન્વેસ્ટિગેશન ની મહેનત શું કરવાનું. આમાં એક્સટર્નલ બી એજન્સી લાવશે તો એવું એવો થઈ શકે છે કે એક્સટર્નલ એજન્સી ને બી પ્રેશરાઇઝ કરવામાં આવે, કારણ કે પાછા ગવર્મેન્ટ જ એજન્સી આવે એક્સટર્નલ. તમારા મારા જેવા તો નાગરિકો પહોંચી જાય તો છોડે નહીં, એ દેહ ધરાધન બધું પકડાવે. પણ એક્સટર્નલ એજન્સીમાં બી કોઈ બીજી ગવર્મેન્ટ બોડી આવશે એટલે ભાઈ ભાઈ થઈ જશે પછી, તું મેરા ભાઈ મેં તેરા ભાઈ. એટલે આ ઇસ્યુ અત્યારે આ જ ચાલી રહ્યા છે કે અનફોર્ચ્યુનેટલી આ, એટલે યુ લુઝ યોર ધ ટ્રસ્ટ ઇન યોર ગવર્મેન્ટ. પછી તમે કહો મેરા ભારત મહાન, તમે મોટી મોટી વાત કરો કે દેશ માટે આપણે એઝ અ સિટીઝન આપણે દેશ માટે નથી ને આપણે આપણું જ હિત ને લાલચ કરી છે. અરે પણ બાપા અમે તો રખડી પડ્યા છીએ દેશનું વિચારીને. પણ દેશ એક માણસ થી બે માણસ થી નથી બનતું, દેશ આ બધાથી બને છે. અને અગર ગવર્મેન્ટ આંખાડા કાન કરે છે, કારણ કે આ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, લેટ્સ બી વેરી ક્લિયર, બરોબર છે. ખાલી એનું રિસ્પોન્સિબિલિટી નથી આવતી કે ભાઈ તમે ટેક્સ લો લોકો પાસે ને લોકોને એ કરો, તમારી રિસ્પોન્સિબિલિટી આવે છે કે તમારા પોતાના માણસ, તમારી વિજિલન્સ આવી જોઈએ ને વિજિલન્સ હેન્ડલ કરવું જોઈએ કે ભાઈ આ કઈ રીતે થઈ રહ્યું છે ને આ ના ચાલે. કારણ કે અત્યારે તો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ તે રીતે આપણું બ્લડ બોઇલ થઈ જાય છે કે અહીંયા આપણે રગડી જઈએ છીએ અને કશું થતું નથી, અને આ લોકો તો મજા કરી રહ્યા છે ફૂલ ઓફિસના ટાઈમે. અને બીજી વાત કહી દો, ફરી રિપીટ કરું છું કે આ ખાલી દારૂની મજા નથી, આ કઈક સેટિંગ થયું છે, અને એ સેટિંગની આ મજા છે ને જોડે જોડે. એટલે સેટિંગમાં શું થયું છે, એટલે કરપ્શન કેટલું થયું છે, જેના લીધે આપણે અગેન આપણા જે નાગરિકો છે જે લોકોના આપણા જ કે ટેક્સમાંથી જલસા થતા હશે કોઈક, એ બી તમને કહી દો. એટલે મારે આ બી પોઈન્ટ ખાસ નોટ કરાવો છે. એટલે ખાલી તમે એટલું ના જો કે દારૂની મહેફિલ, તમે એ બી જો કે કરપ્શન, આ બંને ચીજ જોવાની બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી રુઝાનજી, સાથે સાથે જ ગુજરાતની અંદર